હેલો બાળ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય કે કરવ, એટલે કે ગુજરાતી વિષય, પાઠ 2, બે વરસાદ ને 5 પીપર. આ પાઠનો વિડીયો 5 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. બાકીના ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો, તથા પ્લેલિસ્ટની લિંક ધોરણ 5ની કેકારવની પણ આપેલી છે. તે લિંક પરથી તમે ધોરણ 5ના કેકારવ વિષયના તમામ વિડીયો મેળવી શકશો. તો ચાલો શીખીએ ધોરણ 5 વિષય કેકારવ, પાઠ 2, બે વરસાદ ને 5 પીપર ના ભાગ 2ની કેટલીક પ્રવૃત્તિઓની સમજ. સૌ પ્રથમ પ્રવૃત્તિ નંબર 4, એકવાર મોટેથી ફકરો વાંચો. હવે લીટી કરેલા શબ્દોને બદલે ખાનામાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી બાજુના કૌંસમાં લખવાનો છે અને ફકરો ફરીથી મોટેથી વાંચવાનો છે. અહીંયા એક ફકરો આપેલો છે, તમારે અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દ છે એ લીટી કરેલા શબ્દની બદલે ખાનાની અંદર તેનો સમાનાર્થી શબ્દ આપેલો છે તે લખવાનો છે. બોધરાજ તો બોધરાજ જ છે, એણે જાણે મને હેરાન કરવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. અહીંયા હેરાન કરવાનું એ શબ્દ છે, એના જેવો જ બીજો શબ્દ છે પજવવાનું, તે લખી શકાય. અને વાંચીએ તો એણે જાણે મને પજવવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. પહેલાં તો હું કહું કે ચાલ મારા ઘરે, તો ના યાર હું આવીને શું કરું, રોજ તારા ઘરે અવાય, તારી મમ્મી શું કહેશે એવા એવા નખરા કરે, તો તારી મમ્મી શું કહેશે એવા એવા નખરા કરે, એ શબ્દની જગ્યાએ આપણે ચાળા કરે. અહીંયા મારે ચા લા ટાઈપ થયું છે, ત્યાં તમારે ચા અળા લખવું, ચા લાની જગ્યાએ શું લખવાનું, ચા અળા, અહીંયા અળા છે, ચાળા કરે, એવા એવા ચાળા કરે. હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા દેશી બનાવટના માળા બનાવવા કહ્યું છે. અહીંયા દેશી બનાવટના માળા બનાવવા એની જગ્યાએ સ્વદેશી માળા બનાવવા કહ્યું છે એમ લખી શકાય, એટલે આપણે કૌંસમાં તેનો સમાનાર્થી શબ્દ જેવો જ શબ્દ મૂકી અને લખીશું. હવે તો એની આવવાની મરજી હોય તો એ પાછો હા જો મારે ઘરે કામ હોય એમ જ કહે. હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનો માનો જોઈ રહે કે હું કેટલો રિસાયો છું, ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધ પડે એવા ભારે વરસતા વરસાદમાં એ કોથળો ઓઢીને આવીને કહે. હવે અહીંયા છાનો માનો જોઈ રહે એની જગ્યાએ આપણે લખી શકીએ ડોક્યું કરે, અને ધોધ પડે એવા ભારે વરસતા એનો અર્થ થશે ધોધમાર. તો આખું વાક્ય ફરીથી વાંચીએ તો રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી ડોક્યું કરે કે હું કેટલો રિસાયો છું, ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધમાર વરસાદમાં એક કોથળો ઓઢીને આવીને કહે, લે આ દોરી તો જોઈએ ને માળા બનાવવા, ત્યારે એવો વહાલો લાગે કે હું એને ભેટી પડું. આવી રીતે તમારે કૌંસની અંદર આપેલા શબ્દ લીટી કરેલા શબ્દની જગ્યાએ તેનો સમાનાર્થી શબ્દ મૂકી આ ફકરો ફરીથી બનાવવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, મોટેથી બધાને વાંચી સંભળાવો. અહીંયા ઉદાહરણ છે, ખરેખર, રડવું અને હસવું આ 3 શબ્દ છે, તેના આધારે વાક્ય બનાવેલું છે. અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં કોઈક રડે છે, ખરેખર તો જીતુ કાકા મોટેથી હસતા હતા. અહીંયા હસવું, ખરેખર અને રડવું એ 3 શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવામાં આવ્યું છે. આવી રીતે આપણે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. 1, ખરેખર ચાલવું કૂદવું, તેના પરથી વાક્ય બનાવી શકાય, અવાજ સાંભળીને અમને એવું થયું કે રિયા ધાબા પર કૂદે છે, ખરેખર તો તે ઝડપથી ચાલતી હતી. અહીંયા મેં બનાવેલું વાક્ય જ બનાવવું જરૂરી નથી, તમે તમને મને ગમતું બીજું વાક્ય બનાવી શકો છો, પણ એની અંદર ખરેખર, ચાલવું અને કૂદવું એ 3 શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જરૂરી છે. 2, ખરેખર 50 રૂપિયા 52 રૂપિયા, તેના આધારે વાક્ય બનાવી શકાય, હું તેનો કાયમી ગ્રાહક હોવાથી દુકાનદારે ટૂથપેસ્ટના 50 રૂપિયા લીધા, ખરેખર તેની કિંમત 52 રૂપિયા હતી. સવાલ નંબર 3, ભલેને આવવું બોલાવવું, આ 3 શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. જેનિલ અભ્યાસના સમયે રમવા ન આવે, ભલેને બધા મિત્રો તેને બોલાવે. 4, ભલેને રમવું પરીક્ષા, તેના પરથી વાક્ય બનાવી શકાય, બાળકો ક્રિકેટ રમવાનું છોડતા નથી, ભલેને પરીક્ષા માથે આવીને ઊભી. અહીંયા મારે આવીની જગ્યાએ સ્નાવી લખાયું, ત્યાં તમારે આવી લખવું, આવીને ઊભી.
અહીંયા ભૂલથી ના લખાયું છે. 5 ભલેને વાતો કરવી, ભણાવવું. આ 3 શબ્દનો ઉપયોગ કરી અને લખીશું. અમારા શિક્ષક વર્ગખંડમાં અલગ મલકની વાતો ન કરે, ભલેને વધારે ભણાવવું પડે. 6 ઓચિંતુ મસ્તી પ્રિન્સિપાલ. તેના આધારે વાક્ય બનાવી શકાય. વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા ત્યારે પ્રિન્સિપાલે ઓચિંતો વર્ગખંડમાં પ્રવેશ કર્યો. આ રીતે આપણે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6, લુચ્ચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને નિશાની કરવાની છે. ત્યારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધવાનું છે અને તેની સામે નિશાની કરવાની છે. અહીંયા એક વાક્ય આપેલું હોય તેના આધારે 3 વાક્ય આપેલા છે. 3માંથી કયું નજીકનું છે તે વાક્ય શોધવાનું છે. 1 ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે. તેના માટે 3 વાક્ય છે. ચણો ધોધમાર રડ્યો એટલે તેના આંસુથી તળાવ ભરાઈ ગયું. વરસાદ તો મોટા ધધુડાની જેમ વરસી રહ્યો છે. 3 વાક્ય છે, ભાઈ સાહેબ તો ભેંકડો તાણીને રડે છે. આ 3 વાક્યમાં બંધ બેસતું વાક્ય થશે 2, વરસાદ તો મોટા ધધુડાની જેમ વરસી રહ્યો છે. 2 મોઢેથી હસે છે અને આંખોથી રડે છે. તેના માટે 3 વાક્ય છે, વરસાદ એટલું બધું હસ્યો કે તેની આંખમાં આંસુ આવી ગયા. 2 વાક્ય, મોઢેથી બોલે છે અને આંખોથી જુએ છે. 3 વાક્ય છે, વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈ વરસે છે. 3 વાક્યોમાં બંધ બેસતું વાક્ય થશે 3, વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈ વરસે છે. આ વાક્યનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય છે. 3 મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે છે. તેના માટે 3 વાક્ય છે, 1 સુંદર આંખોવાળા મોરને વરસાદ ભીંજવી દે છે. 2 મોરના પીછાને વધારે સુંદર બનાવે છે. અને 3 વાક્ય છે, વરસાદથી પલળેલા મોરના પીછા સારા નથી લાગતા. આ 3 વાક્યમાં બંધ બેસતું વાક્ય છે 3, વરસાદથી પલળેલા મોરના પીછા સારા નથી લાગતા. તેથી તેના સામે આપણે ખરાની નિશાની કરીશું. 4 વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. તેના માટે 3 વાક્ય છે, વરસાદ ધારા કરતાં જુદી રીતે વર્તે છે. 2 છે, વરસાદનો સ્વભાવ બધા લોકો જેવો જ છે. અને 3 છે, વરસાદ આપણે કહીએ એવું જ કરે છે. બંધ બેસતું વાક્ય થશે 1, વરસાદ ધારા કરતાં જુદી રીતે વર્તે છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 7, એકમ 1 વરસાદના પત્રવાળી પ્રવૃત્તિ નંબર 26 કરી હતી, ફરી એકવાર વાંચી લો. ગાઈએ ગીતિકા ફરી ફરી અષાઢી સાંજના અંબર ગાજે, એ ગીત અહીંયા ફરીવાર ગાવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 8, અ માટેનો સાચો જવાબ બમાંથી શોધીને તેનો ક્રમ લખવાનો છે. અહીંયા અ વિભાગમાં કેટલાક શબ્દ આપેલા છે તેની સામે બ વિભાગમાં લીટીઓ આપી છે, તે આપણે યોગ્ય બંધ બેસતો ક્રમ લખવાનો છે. 1 હેલી. હેલી કોને કહેવાય? તો સતત વરસતો વરસાદ, એને હેલી કહેવાય. તેથી આપણે કૌંસમાં 4 લખીશું. 2 ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ એટલે જમીનમાં ખાડા પાડી દે તેવો વરસાદ, એટલે ધોધમાર કહેવાય. તેથી 2 સામે આપણે 1 લખીશું. 3 ઝરમરિયો વરસાદ. એટલે કે ઝરમરિયો વરસાદ એને કહેવાય કે થોડાક જ પલાળે અને તરત સુકાઈ જાય એવો વરસાદ. તેથી આપણે 5 સામે લીટી કરીશું. કૌંસમાં 5 લખવાના છે. 4 ઢેફા તોડ વરસાદ. એટલે કે ખેતરના ઢેફા ઓગાળી નાખે એવો વરસાદ, એને ઢેફા તોડ કહેવાય છે. તેથી આપણે 3 સાથે લખીશું. 5 મૂસળધાર વરસાદ. મૂસળધાર વરસાદ એટલે સાંભેલા જેટલી જાડી ધારવાળો વરસાદ, એટલે મૂસળધાર કહેવાય. તેથી આપણે 2 લખીશું. આ રીતે આપણે અ માટેનો સાચો જવાબ બમાંથી શોધીને તેનો ક્રમ કૌંસમાં લખીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 9, વરસાદ તાળી પાડો અને પ્રશ્નોના ઉત્તર આપો. તમને ગમતા 5 પ્રશ્નોના ઉત્તર અહીંયા લખવાના છે. સૌપ્રથમ તમારે વર્ગખંડમાં વરસાદ તાળી પાડવાની છે, એટલે કે 1 આંગળીએ, 2 આંગળીએ, 3 આંગળીએ એવી રીતે તાળી પાડવાની છે, જે તમારા શિક્ષકશ્રી તમને સમજાવશે. સવાલ નંબર 1, વરસાદ બહુ લુચ્ચો છે એવું શા માટે કહ્યું હશે? તેના જવાબમાં લખી શકાય, વરસાદ બધાને છેતરે છે, પજવે છે, માટે વરસાદ બહુ લુચ્ચો છે એવું કહ્યું હશે. સવાલ નંબર 2, બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે અને કેમ? તેના જવાબમાં લખી શકાય, બાળકને વરસાદ સાથે ઉનાળામાં રમવું છે, કેમ કે ઉનાળામાં તડકો બહુ પડે છે તેથી બાળકને ગરમી લાગે છે. સવાલ નંબર 3, બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે, પછી શું થાય છે? તેના જવાબમાં લખીશું, બાળક વરસાદને બપોરે અને ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે, પછી વરસાદ બપોરના બદલે સવારે આવે છે અને ઉનાળામાં
ભાગે જ આવે છે. સવાલ નંબર 4, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? તેના જવાબમાં લખી શકાય, વરસાદ મોર સાથે ચાળા કરે છે. મોર વરસાદ તરફ જોઈ જોઈને તેનો આખો દિવસ બોલાવ બોલાવ કરે છે, પણ તે આવતો નથી. પછી ઓચિંતો આવીને જોરથી તેના પર હસતો કૂદી પડે છે. સુંદર આંખોવાળા મોરના પીછા ભીંજવી નાખે છે, બિચારાની બધી શોભા બગાડી નાખે છે. આ રીતે મોર વરસાદને હેરાન કરે છે. સવાલ નંબર 5, તમને વરસાદની કઈ ઊંચાઈ સૌથી વધુ ગમી? તેના જવાબમાં લખીશું, બાળક બહાર જતી વખતે છત્રી લેવાનું ભૂલી જાય તો વરસાદ જરૂર આવતો, પણ તેની સ્વદેશી છત્રીનો ભાર ઉપાડીને ફરે, અહીંયા મારે ફની જગ્યાએ ક લખાણો છે ત્યાં ફ લખવું, ફરે તો આવતો નથી. મને વરસાદની આ ઊંચાઈ સૌથી વધુ ગમી. સવાલ નંબર 6, તમે વરસાદ હો તો કેવી ઊંચાઈ કરો? જો તમે વરસાદ હોય તો ઊંચાઈ કેવી કરો તે અહીંયા લખવાનું છે. તેના જવાબમાં લખી શકાય, જો હું વરસાદ હોઉં તો પહેલાં ઝરમર વરસું. લોકો છત્રી રેનકોટ લીધા વિના બહાર નીકળે ત્યારે ઓચિંતો મૂસળધાર વરસી તેના કપડાં પલાળી નાખું. કોઈવાર પહેલાં મૂસળધાર વરસું એટલે લોકો બહાર જવાનું બંધ રાખે ત્યારે એકદમ વરસતો બંધ થઈ જાઉં. આવી લુચ્ચાઈ કરું, તમે કેવી લુચ્ચાઈ કરો તે અહીંયા લખવાનું છે. સવાલ નંબર 7, વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? તેના જવાબમાં લખી શકાય, વરસાદનો સ્વભાવ બાળક, મોર, ચકલી, કૂકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. સવાલ નંબર 8, બતક અને ભેંસ વરસાદથી કેમ ખુશ રહેતા હશે? તેના જવાબમાં લખી શકાય, બતક પાણીમાં રહેતું હોવાથી વરસાદ પડે તો તેને પાણીમાં તરવાની મજા પડે. ભેંસનું શરીર અંગે કાળું તેમજ ભારે હોવાથી તેને વધુ ગરમી લાગે છે. વરસાદ પડવાથી તેને પણ ગરમીમાં રાહત થાય છે. બસ આ જ કારણે બતક અને ભેંસ વરસાદથી ખુશ રહેતા હશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 10, લુચ્ચો વરસાદના પહેલા ફકરા કરતાં ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે. જોડીમાં બેસીને તે વાંચવાનો છે. હવે સાથે મળીને બીજા ફકરાને ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખવાનો છે. અહીંયા પહેલો ફકરો છે એ ઉલટા અર્થવાળો આપ્યો છે, એવી રીતે કે લુચ્ચો વરસાદનો પહેલો ફકરો હતો એની અંદર જે અર્થ થાય છે એના ઉલટા અર્થ કરીને અહીંયા ફકરો બનાવવામાં આવ્યો છે. હું વરસાદ સાથે રમીશ નહીં તો અહીંયા લખ્યું છે હું રમીશ. વરસાદ બહુ લુચ્ચો છે એની જગ્યાએ લખ્યું છે વરસાદ બહુ પ્રેમાળ છે. અહીંયા સવારે હું સૂઈને જાગ્યો ત્યારે દરવાજા બંધ હતા લખ્યું છે, હકીકતમાં પાઠમાં બપોરે હું સૂઈને જાગ્યો હતો ત્યારે દરવાજા બંધ છે એમ લખ્યું છે. આવી રીતે બહાર તડકો પડતો હતો પરંતુ પાઠની અંદર બહાર વરસાદ પડતો એમ લખ્યું છે. આવી રીતે ફકરાનો ઉલટો અર્થ કરેલો છે. એવી રીતે હવે આપણે બીજા ફકરાને ઉલટા અર્થવાળો બનાવીએ અને લખીએ. પરમ દિવસે બપોરે હું વરસાદની સાથે બિલકુલ રમ્યો નહીં, પણ ત્યાંના જવાના સમયે મેં તેને કહ્યું કે આવતીકાલે બપોરે મારે શાળાએ જવાનું છે, માટે તું સવારે આવીશ તો આપણે ખૂબ રમીશું, અને તે પ્રેમાળ વરસાદ સવારે જ આવ્યો. આવી રીતે બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો આ રીતે બનાવી શકાય. જો એ સવારે મોડો આવ્યો હોત તો પરાણે શાળાએ જવું પડત, પણ તેનો વિચાર મને ખુશ કરવાનો હતો એટલે વહેલો જ આવી ગયો. અમારા શાળાએ નીકળવાના સમય પહેલાં જ આવી ગયો અને કહેવા લાગ્યો ચાલો રમવા, મેં કહ્યું ચાલો રમીએ. આ રીતે આપણે પાઠનો જે ફકરો છે એના બદલે ઉલટા અર્થવાળો ફકરો લખીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 11, લુચ્ચો વરસાદમાં વરસાદ કુલ 6 લુચ્ચાઈ કરે છે તે શોધી કાઢવાની છે, અને ઉદાહરણ પ્રમાણે તે પજવણી છે કે છેતરામણી તે નક્કી કરીને લખવાનું છે. પહેલું, હસતો હોય એમ લાગ્યું પરંતુ ખૂબ રડતો હતો, આ છેતરામણી કહેવાય. સવારે આવવાનું કહેતો પણ બપોરે આવ્યો, મને ભીંજવી દીધો, આમાં બાળકને પજવે છે તેથી પજવણી. આવી રીતે આપણે વરસાદ જે લુચ્ચાઈ કરે છે તે શોધવાની છે અને અહીંયા લખવાની છે. ત્રીજી લુચ્ચાઈ છે, પોતે પહેલાં પડે અને પછી મને પાડે, આ બાળકને પજવે છે એટલે પજવણી લખીશું. ચોથું વાક્ય છે, પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો, આ બાળકને છેતરો છે તેથી છેતરામણી. પાંચ, બહાર જતાં હું છત્રી ભૂલી જાઉં તો જરૂર આવતો, એ પણ છેતરામણી છે. પણ જો હું મારી પહેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે લઈને ફરું તો એ આવતો નહીં, આ પજવણી છે. આવી રીતે તમે છેતરામણી કે પજવણી એમ નક્કી કરી અને આવા વાક્ય લખી શકો છો. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 12, વરસાદની મમ્મીને ફરિયાદ કરવા જાઓ, તમારો મેઘ
અથવા પર્જન્ય અથવા વરસાદીઓ તો મને બહુ હેરાન કરે છે, એમ કહીને સંવાદ કરવાનો છે. અહીંયા વરસાદ તમને હેરાન કરે તો તમે તેના મમ્મીને કેવી ફરિયાદ કરો તે લખવાનું છે. અહીંયા વરસાદને તમારે મેઘ, પર્જન્ય અથવા વરસાદ્યો એમ કહીને સંબોધન કરવાનું છે. વરસાદની કુલ 6 ફરિયાદ છે, તેથી 6 વિદ્યાર્થીઓ વારાફરતી મમ્મી બનવાનું છે અને 6 ફરિયાદી બને એવી રીતે સંવાદ કરવાનો છે. હું કહું, સાંભળો છો, તમારો વરસાદીઓ મને ખૂબ હેરાન કરે છે, એમ કહી શકાય. વરસાદની મમ્મી કહે છે, કેમ, શું થયું, મારા વરસાદે શું કર્યું? ત્યારે હું કહીશ, તે મારા પર ધોધમાર પડીને મને પાડી દેશે. ત્યારે વરસાદની મમ્મી કહેશે, તો તારે ઘરમાં રહેવાય ને? ત્યારે હું કહીશ, મારે શાળાએ જવાનું હોય ત્યારે જ આવે અને મારા કપડાં ભીંજવે છે. વરસાદની મમ્મી કહે છે, રેનકોટ પહેરીને જવાય ને? હું કહીશ, છત્રી ભૂલી જાઉં ત્યારે આવે અને મને પલાળે. તો વરસાદની મમ્મી કહેશે, ચોમાસાની ઋતુમાં છત્રી સાથે જ રાખવી જોઈએ ને? આવી રીતે છે એ વરસાદની મમ્મી અને વિદ્યાર્થીઓએ સંવાદ કરવાનો છે. પ્રવૃત્તિ નંબર 13 છે, વર્ષા ઋતુ વિશે 8-10 વાક્ય લખો. હવે 5-5ના જૂથમાં બેસવાનું છે અને સાથે મળીને એકબીજાનું લખાણ ચકાસવાનું છે. તમારા લખાણને 10માંથી ગુણ આપવાના છે. વર્ષા ઋતુ વિશે 8-10 વાક્ય લખવાના છે. વર્ષા ઋતુ વિશે આ રીતે 8-10 વાક્ય લખી શકાય. વર્ષા ઋતુને તમામ ઋતુઓની રાણી કહેવામાં આવે છે. વરસાદની ઋતુ ભારતની 4 મુખ્ય ઋતુઓમાંની એક છે. તે દર વર્ષે ઉનાળાની ઋતુ પછી શરૂ થાય છે અને તે સપ્ટેમ્બર સુધી ચાલે છે. ચોમાસું આવે ત્યારે આકાશમાં વાદળો વરસે છે. ઉનાળાની ઋતુમાં ઊંચા તાપમાનને કારણે મહાસાગરો, નદીઓ વગેરે જેવા જળસ્ત્રોતો વરાળના રૂપમાં વાદળો બની જાય છે. વરાળ આકાશમાં ભેગી થાય છે અને વાદળો બનાવે છે, જે વરસાદની ઋતુ દરમિયાન જ્યારે ચોમાસું ફૂંકાય છે અને વાદળો એકબીજા સામે ધસી જાય છે ત્યારે ખસી જાય છે. એના કારણે વીજળી અને ગર્જના થાય છે અને પછી વરસાદ પડે છે. આવી રીતે વર્ષા ઋતુ વિશે 8-10 વાક્ય લખવાના છે. મેં લખેલા વાક્યો જ લખવા જરૂર નથી, તમે તમને મનગમતા વર્ષા ઋતુ વિશેના વાક્ય લખી શકો છો. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 14, 5-5ના જૂથમાં કામ કરો. આપેલો ફકરો મોટેથી વાંચો, પછી એક વિદ્યાર્થી બાકીના વિદ્યાર્થીઓને શ્રુતલેખન કરાવે અને એકબીજાનું શ્રુતલેખન ચકાસવાનું છે. આ ફકરો તમારે વાંચવાનો છે અને બીજા વિદ્યાર્થીઓ તે સાંભળીને લખશે. પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ અપાયું. બધાએ કૌતુક જોયું. પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમા તો રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા હતા. એ દાદીમા છે આ દાદીમા. સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલિકલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરનારા અને સંભાળ લેનારા તેમજ લગભગ 8000 જેટલા અન્ય વૃક્ષો વાવનારા 107 વર્ષના દાદીમાં સાલુમરદા થિમક્કા આ દાદીમાનું નામ છે, તેમણે રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા. આ ફકરો તમારે સાંભળીને લખવાનો છે. યે લો ફિર ચલી આઈ ગીતિકા, અષાઢી સાંજના અંબર ગાજે. ફરીથી એકવાર તમારે આ અષાઢી સાંજના અંબર ગાજે ગીત ગાવાનું છે. અહીંયા છે ભાગ 2નો વિડીયો પૂર્ણ કરીએ છીએ. બાકીની પ્રવૃત્તિ હવે પછીના ભાગમાં નિહાળીશું, જે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પણ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અમારી સાથે જોડાઈ રહેશો એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.